કહેવાય, રશિયાને માન કહેવાય. માં કહેતા મુખ ઉગડે, બાપ કહેતા થઈ જાય બંધ. બાપ છે સૂરજ બપોરનો અને માં છે પૂનમનો ચંદ. માથી કોઈ મોટું નહીં, જણધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. માથી કોઈ મોટું નથી. એક નાનો એવો મને પ્રસંગ ગમે છે. સાહેબ છે ને એ નાની નાની દીકરીને ભણાવતા હતા. સાહેબ છે એ નાની નાની દીકરીને ભણાવતા હતા એટલે સાહેબ છે એ દીકરીને એમ કહે કે બેટા ચોક પકડ, બોર્ડમાં લખ, મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી ઓર મેં વીરાંગના બનુંગી. બધી દીકરીઓ છે એ વારા ફરતી આવતી જાય. જે કઈ સાહેબે કીધું છે, હાથમાં ચોક પકડે, બોર્ડ ઉપર લખે, મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી ઓર મેં વીરાંગના બનુંગી. બધી દીકરીઓ છે એ વારા ફરતી આવતી જાય. એમાંથી એક દીકરી ઊભી થઈ, એક દીકરી ઊભી થઈ, એની ખુમારી કઈક અલગ હતી. સાહેબ સડપ 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 ડગલા માંડતી માંડતી દીકરી ઊભી થઈ, બોર્ડ પાસે આવી, ચોક પકડ્યો, બોર્ડમાં લખ્યું, મેં ચંડી હું, મેં દુર્ગા હું ઓર મેં વીરાંગના હું. મેં ચંડી હું, મેં દુર્ગા હું ઓર મેં વીરાંગના હું. આટલા જે શબ્દ લખ્યા એટલે સાહેબે કીધું, બેટા તારી કઈક ભૂલ થતી લાગે. હા, કે મેં તને એમ કીધું તું બોર્ડ ઉપર લખ, મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી ઓર મેં વીરાંગના બનુંગી. આ તે શું કામ લખ્યું, મેં ચંડી હું, દુર્ગા હું ઓર મેં વીરાંગના હું. એટલે નાની એવી દીકરી છે, તેથી સાહેબને એટલું કીધું, સાહેબ કદાચ તમારી ભૂલ થતી હશે પણ મારી ભૂલ નથી થતી, કારણ કે આ દેશની દીકરી છે ને એ તો ચંડી છે, દુર્ગા છે અને વીરાંગના પણ છે. એ હુનો રાખનારી બીજી કોઈ નહીં, ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ હતી. સાહેબ એ દેશને આઝાદ કરાવી શકે એની તાકાતની વાતો છે. આ ધરતીની તાસીર જુદી છે. સાહેબ સિંહ અને હાથી બે વાતો કરતા હતા. સિંહ અને હાથી બે વાતો કરતા હતા એટલે હાથી હાવજને કીધું, એ હાવજ હું જંગલ ની બારે બાર નીકળું ને તો કોક મને પેંડા આપે, કોક બરફી આપે, કોક ખડ ખવડાવે, તને કોઈ કઈ આપે? હાથી એ હાવજને કીધું, હું જંગલ ની બારે બાર નીકળું તો કોક મને પેંડા આપે, કોક બરફી આપે, કોક ખડ ખવડાવે, તને કોઈ કઈ આપે? એટલે એ હાથીડા એમ કેતો હોય ને કે જંગલ ની બારે બાર નીકળું તો કોક પેંડા આપે, કોક બરફી આપે, કોક ખડ ખવડાવે, એટલું જ ને? ભલામણા તું તો માગી એક, કારણ કે તારી ઉપર બેઠવા વાળો છે ને એ તો ઇન્દ્ર છે અને મારી ઉપર બેહવા વાળી છે ને એ વી ભુજાડી છે, મારાથી મગાય નહીં. અને બીજી વાત સાંભળી લે હાથીડા, તું કદાચ એમ કેતો હોય કે તું જંગલ ની બારોબર નીકળ, લોકો તને પેંડા આપે, કોક બરફી આપે, કોક ખડ ખવરાવે, એટલું જ ને? હાથીડા હું હાવજ છું, જાત કમાણી કરીને ખાય ને ઈ સિંહ ની જાત. અરે ભીખો રીએ પણ ખડ નો ખાય ઈ સિંહ ની જાત. જાત કમાણી કરીને ખાય ઈ સિંહ ની જાત, ભૂખો રીએ પણ ખડ નો ખાય ઈ સિંહ ની જાત. અને મેરા પછી નો માલ તો ગોલણ ગાડા ભરે, મરી જાય ને પછી તો શિયાળી ખાય ને કુતરા ખાય એની વાત નથી. મેરા પછી નો માલ એ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા બાવડું નો જલાય ને ઈ સિંહ ની જાત. અને એકલો બેહીન ખાય ને એ બીજો કોક, એકલો બેહીન ખાય એ બીજો કોક, પણ જેની થાળીમાં કઈક ધરાય ઈ સિંહ ની જાત. હાથીડા તો એમ કેતો હોય ને કે જંગલ ની બારોબર નીકળું, કોક પેંડા આપે, કોક બરફી આપે, કોક રૂપિયા આપે, એટલું જ ને? કુળરીત જાતિ કરી ખડ જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા, એને ભવની ફૂટ થાય. અમારે ગીરમાં એક દુઓ છે, ડાલામાં તો હાવજ છે ને સાહેબ, જે માર્ગેથી આવેલો જતો હોય, પગનો પંજો છે એ ધરતી માથે પડે અને ગાડા હો હરવી ધૂળ ઉડાડે, અને એમાંથી કદાચ ને ધૂળ છે એ તરણની માથે ઘાસની માથે પડે, તો એનો એક દુઓ છે કે જીણ માર્ગ કેહર ગયો રજ ઉડી ગઈ તરણા. જે માર્ગેથી ડાલામાં તો કેરી હાવજ આવેલો જતો હોય, જીણ મારગ કે હર ગયો રજ ઉડી ગઈ તરણા, પછી ખડ ઉભા સુકશે ને કોઈ દી ચાખે નહીં હરણા. હરણાના બાપની ધાગત નથી ત્યાં મોઢું મરાય. હું હાવજ છું હાથીડા, તો એમ કેતો હોય કે જંગલની બારોબર નીકળું, કોક પેંડા આપે, કોક બરફી આપે, કોક ખડ ખવરાવે, એટલું જ ને? હાથીડા કદાચ ને જંગલમાંથી લટાર મારતો મારતો ખંભાળિયા જેવા સિટીમ નીકળી ગયો હોય, એક થી દોઢ કરોડનો બંગલો હોય, અને કદાચ ને એ બંગલાની અંદર મારો પગ પડી ગયો હોય ને, તો એ બંગલાનો માલિક છે ને બારે બારે હોય ને બંગલો પછી મારો હોય. ભલામણ હું હાવજ છું, સિંહ છું, જાત કમાણી કરીને ખાય ઈ સિંહ ની જાત. એક પણ તાળી નથી વીગડી એ માટે દિલથી આભાર. હા, એમ તમારે હમ જણ માનજો, હમ જઈ તો હમ જઈ નગર બધું ઉપર થી જાય. હા, કારણ કે આજ મોજે જ કરાવવાની છે, અને આપણે યોગ ગુરુ માતાજી અહીંથી પ્રવચન કરતા હતા. થોડુંક મારો વિષય છે ને, મારામાં થોડુંક ભક્તિ જેવું કઈ છે નહીં સાહેબ, આ ચોખટવાળી વાત કરી દો, કારણ કે આપણને ભક્તિ એડી નથી. ભજન મન બધી બહુ ભેગો રહ્યો, આપણી પાસે કઈ જ્ઞાનની કઈ વાતો છે નહીં, કારણ કે હું જ્ઞાનની વાતો કરી અને તમે કોઈ પણ આમાંથી ગિરનાર ભેડા થાવ એમ છે નહીં, તમને કોઈ મોકલવાય નથી, એ વાત ફાઇનલ છે. હા, એટલે આપણે મોજ જ કરવાની છે, આનંદ જ કરવાનો છે. હા, પણ જેટલે રેડી થઈ ગયું ને ભાઈ, ઓકે. હા,
આ ઢોલ વાળો સેટિંગ કરો, મને એની ઉપરથી યાદ આવી ગયું. હમણાં એક ભાઈ છે ને, કરો કરો તમારે, પેલા જ કીધું મય ઘરે, બાકી મારા ઘોડે કીધું બેહી ગયું. હા, આ ઢોલ વાળો સેટિંગ કરો ને, બધું વગાડે અને બધું મેળ કરે એમ કહેવાય એની ભાષામાં. કદાચ એક ઢોલ વાળો ઢોલ વગાડતો હતો સાહેબ, ઢોલ વગાડતો હતો, એક બાજુ એની બાઈ નો ફોટો, એક બાજુ એની હાહુ નો ફોટો, બહરાટી બોલાવ્યો, એક બાજુ એની બાઈ નો ફોટો, એક બાજુ એની હાહુ નો ફોટો, ધડબડાટી બોલાવ્યો, ધડબડાટી બોલાવ્યો. મેં કીધું એટલે આ ઢોલ તૂટી જાય, ભલે તૂટી જાય, આજે કે મૂકવાનું જ નથી. પણ મેં કીધું આટલું બધું જોર જોરથી મારે જ કા, પછી એક બાજુ મારી હાહુ નો ફોટો છે, પણ વાંધો હું છે, મને કે ઘરે કઈ કરી નથી શકતો, અહીંયા બહરાટી બોલાવું. બહરાટી બોલાવી છે, બધી ગમે ને બોલાવે, નક્કી ના કહેવાય. આપણી ધરતી છે, એની વાતો કઈક નોખી છે. વાહ, આ તો હજી શરૂઆત થઈ છે. બીજા સેડા બાકી છે ભાઈ ફિટ કરવાના? સાથે બહેનોમાં પણ વિનંતી કરીશ, જે વચ્ચે બેઠેલા છે બહેનો, માતાઓ બહેનો, એ થોડાક આપણે આગળ આવી જશું અને પાછળની ખુરશી છે આપણે ખાલી કરી નાખીએ, જેથી કરીને ત્યાં ગ્રાઉન્ડ ક્લિયર થઈ જાય તમારા રમવા માટે, એટલે ત્યારબાદ તમને કોઈ ડિસ્ટર્બ ન કરે. વિનંતી કરીશ તમામ માતાઓ બહેનોને, અને આ બાજુ જે વડીલો ભાઈઓ બેઠા છે એ આગળની સાઈડમાં થોડુંક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે, જેથી કરીને આપણે કાર્યક્રમને આગળ વધારી શકીએ. વચ્ચે આપણે કોઈ પણ જાતની અડચણ ન થાય, ભાઈઓને પણ વિનંતી કરીશ કોઈ પણ જાતની મહેમાનોને અડચણ ન થાય એ પ્રમાણે વ્યવસ્થા જાળવી અને આપ સૌ સાથ અને સહકાર આપશો. મહેમાનોને પણ વિનંતી, આપ આગળની સાઈડમાં બેસી શકો છો, બેસવાની વ્યવસ્થા છે, આપ સૌ આગળ વધારશો જેથી કરીને આપ કાર્યક્રમને નિહાળી શકો. માતાઓ બહેનોને પણ વિનંતી કરીશ, આપ જેટલા જે વચ્ચે બેઠા છો એ આગળની સાઈડમાં આવી જાય, આગળની સાઈડમાં ખુરશીઓ ઘણી ખાલી છે અને બાકીની જે ખાલી છે ત્યાં છોડી દેશો. વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કરીશ કે તે બાકીની જેટલી ખુરશીઓ છે ચેર એ બધી કલેક્ટ કરી લઈએ અને સાઈડમાં મૂકી દઈએ, જેથી કરીને ગ્રાઉન્ડ ક્લિયર થઈ જાય રમવા માટે.
સ્ટુડન્ટ માં આપણે ભાઈઓના ગ્રુપ ને પણ વિનંતી કરીશ, આપણે જે બહેનો જે ઉભા થઈ રહ્યા છે ત્યાંથી આપણે ઝડપથી બધી ખુરશીઓ લેવામાં સાથ અને સહકાર આપશું. ભાઈઓને બધાને વિનંતી કરીશ, આપણે જેટલા સ્ટુડન્ટ માં ભાઈઓ છે એ બહેનો જ્યાંથી ઉભા થયા છે એ બધી ખુરશીઓ ઝડપથી આપ કલેક્ટ કરી લેશો અને સાઈડમાં મૂકી દેશો. સાથ અને સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થોડી જ ક્ષણોની અંદર આપણે દાંડિયા રસના ભવ્યાતિ ભવ્ય શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે.
સૌની જ્યારે હાજરી છે ત્યારે જાજો સમય ન લેતા અને આપણી વચ્ચે માનવતા કલાકાર ભાવેશભાઈ એમની હાજરી છે ત્યારે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મહેશ્વરની નમો રાજકાર રંગભે ચંદ્રધરની જગદંબા તો જોગણી જપીએ તમારો જાપ અખંડ માતાના દીવડા બળે આ પ્રગટ આપો આપ આપણી સંસ્કૃતિ આપણો વારસો તમને બધાને જે કંઈ મોજ આવે એવા ગીતો લઈ કારણ કે ફૂલ તો ઘણા જોયા પણ ગુલાબ જેવા નહીં ફૂલ તો ઘણા જોયા પણ ગુલાબ જેવા નહીં અને મોજ તો ઘણી જોઈ પણ ડિવાઇન જેવી નહીં હા એટલે આપણે મોજ જ કરવાની છે આનંદ જ કરવાનો છે માત્ર ને માત્ર 5-10 મિનિટ માટે ભાવેશભાઈ લાઈવ અહીંયાથી પરફોર્મન્સ કરી રહ્યા છે અને ત્યારબાદ આપ સૌને વિનંતી કરીશ દાડિયા રાજની આ રડિયાળી રાતની અંદર જોડાય આપણી વચ્ચે ધ વન એન્ડ ઓન્લી ભાવેશ આઈ એવો સમય જ નથી કેમ કે
ચોમાસું ઉનાળો કે શિયાળો કઈ ખબર જ નથી કે આ વખતે શું થાય. છતાં પણ રાગ બાપુ સાહેબ કઈ શબ્દો યાદ કરે. કાળી બાંધણી તુને વીન વેર બે ઘડી નાચી લે Thank you.
મોગલ થઈ મળી મા
Yeah.
Thank you.
Thank you.
સાઈબો મારો Yeah.
दोस्तारा
આવજે મળવા એકલી, આવજે મળવા એકલી, પણ ખાસ કરીને મારા એવા મિત્રો છે જયારે બે ત્રણ થોડાક માગે અમારા કંડોરિયા સાહેબ અને હિંમતભાઈ ને બધા મિત્રો સાથે અહીંયા બેઠા ત્યારે
આપણી સંસ્કૃતિ આપણા લોકગીતોને યાદ કરવા દેતા બેટા યાર કોણ રૂડી અને રળી આમણી રે પછી હરિયાળી ને હેતા Yeah.
રસિયો 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 ભરી
ધન 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 વાળે ભાત મેરે We'll be right back.
કૂતરો છે લે યાર મુસ્કુરાને કી વજા તુમ હો ગુનગુનાને કી વજા તુમ હો જિયા જાય ના જાય ના જાય ના ઓરે પિયા રે જિયા જાય ના જાય के कमर मेरे रश के कमर तूने पहली नजर मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा पण आज गीत के अंदर एवा द्वारका वाला याद करे ने ए मेरे बंसीधर ए मेरे मुरलीधर तूने बंसी बजाई मजा आ गया ए मेरे बंसीधर ए मेरे मुरलीधर ए मेरे बंसीधर ए मेरे मुरलीधर तूने बंसी बजाई मजा आ गया सोचता हूँ कि वो कितने मासूम थे सोचता कि वो कितने मासूम थे क्या से क्या हो गए देखते देखते सोचता हूँ कि वो कितने मासूम थे सोचता हूँ कि वो कितने मासूम थे क्या से क्या हो गए देखते देखते मैंने पत्थर से जिनको बनाया सनम मैंने पत्थर से जिनको बनाया सनम वो खुदा हो गए देखते देखते दिल है कि मानता नहीं हो माटे पागल थी करबो प्यार नाजिम की गजल से खूब लगे साहब नाजिम से लगे के पागल थी करबो छे प्यार तो मानू गजू नथी जी हां फसे खुआ मेरे जीवन फसे खुआ તલવાર છે પ્યાર પહાડો પહાડો કી પહાડી રાખ તુમ પાર દે आते ही मेरे मन में समाए तुम पर मन में समाए
झरनों का पानी छूके कुछ वादे करते हैं, झरने तो बहते हैं कसम लेके पहाड़ों कुछ માતાઓ બહેનો છે એટલે ખાસ કરી અને એક્ટિવિટી મેં જોઈએ દીકરી અને માનો સંબંધ શું હોય ત્યારે શું આપણે કીર્તિદાન કરતી જઈએ ફોક સ્ટુડિયોમાં જે ગીત ગાયેલું ખૂબ મને ગમતું
घेरो रे वडलो ने घेरो छाइडो रे लो पछी घेरो छे कुटुंब मा मारोय बाप रे मीठो रे छाइडो छे પકડી મારા બાપ વેરેલો પછી ચાલુ હું તો ડબુરે મગું ચાલ રે ચીલે ચડાયો મારા બાપ વેરે મછડાળી મારી બાવડી રે આઈ તું કરાતી અમારા રે કામ એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે મોગલ કારાતી અમારા રે બેઠી તું બિરદાળી મોગલ આય પાતે પરમાણ જો ખંખે હર ઘર મે બસ યે કહીના મારી સાથે બોલવું પડશે બધા હર ઘર મે બસ યે કહીના એ કહીના રા ગુંજેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા હજી જોર થી મેરે ભારત કા બચ્ચા બચ્ચા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા છેલ્લે દેશભક્તિના રંગથી રંગાયેલા સાહેબ એ જવાનોને બે શબ્દો અહીંયાથી યાદ કરી જારે ગુજરને વાલી હવા મેરા ઇતના કામ કામ કરે
मेरे घर में है मेरी बूढ़ी माँ, वही थोड़ी दूर है मेरा। मेरे घर में है मेरी बूढ़ी माँ, मेरी माँ के पैरों को छू उसे उसके बेटे का नाम दे। मैं वापस मौज मारे हूँ, मौज मारे हूँ, आ डिवाइन इंस्टीट्यूट हमारे बदे मौज मारे हूँ रे। मनोरिया साहब मौज मारे हूँ रे, जो मौज मारे हूँ, मौज मारे हूँ रे। पछी अगमया बचार ये लाख मारे पति खोज मारे मूरे, मोज मारे मोज मारे मोज मारे मूरे, मोज मारे मोज मारे। खास करीने यहाँ के वाह नहीं दिल से के આજે ગવાય એવી પરિસ્થિતિ હતી ને થોડીક નહોતી, પણ અમારા જય હો સાઉન્ડ આજે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ, એમના સાઉન્ડ માટે જોરદાર અને અમારા રિધમિસ્ટ માટે બધા માટે જોરદાર તાળી, અને આપ જે ફિલ્ડ સાથે જોડાયેલા છો એમાં આપ બધા જ સ્ટુડન્ટને મારી શુભકામના, કેમ કે હું એક એ ફિલ્ડમાંથી આવું છું સાહેબ, 10 વર્ષ સુધી 108 ની અંદર નોકરી કરી અને મને પણ ખૂબ આનંદ આવ્યો, કેમ કે એક સાહેબ એ સેવા કરવી ને એક એક નશો છે, એ પણ એક નશો છે, એટલે આ બધાનો સાહેબ ખૂબ ખૂબ આભાર કે અહીંયા આપના આંગણાની અંદર અમને આવવાનો અવસર મળ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર હેમંતભાઈ, કંડોરિયા સાહેબ, નિલેશભાઈ, બધા ટીમનો ખૂબ ખૂબ આભાર, અને એકવાર આપને જોરદાર તાળીઓથી આ બધાને વધાવી લો કે જે સતત કામ કરતા હતા એના માટે, અને છેલ્લે અહીંયાથી એકવાર દ્વારકાધીશની જે બોલાવીએ, બોલી દ્વારકાધીશની જય, ભારત માતાની જય, ઓ નમઃ હર હર મહાદેવ, મહાદેવ 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 મહાદેવ, જય ભારત। ખૂબ સુંદર ચલે સાહેબ, દિલ મિલે કિસી કો, દિલદાર મિલે, ફૂલ મિલે કિસી કો, ફૂલો કા હાર મિલે, ઓર દ્વારકાધીશ સે ઉપર વાલે સે યહી પ્રાર્થના કરતા હું કે હર તરફ મુજે આપ ડિવાઇન જેસે પ્યાર મિલે। ખૂબ ખૂબ આભાર આપ સૌનો, અને એક અહીંયાથી જાહેરાત કરવાની હતી, કોણ મને ટેક્સ મેસેજ કર્યો હતો નતો કર્યો, આ સાહેબે મને ટેક્સ મેસેજ કર્યો હતો, આ બધા ધ્યાનથી સાંભળજો, છેલ્લે બધા બેઠા છે, આવતીકાલના જમણવારની યાદી કરવાની છે બધા ભાઈ, આવતીકાલે તમે બોલી યાદી કરી હતી ને, કહી દઉં છું, આવતીકાલે જમણવાર જે છે, આવતીકાલના જમણવારનું સાહેબે મને યાદી કરી છે, આવતીકાલે મિસ્ટેક ન થાય, એક મિનિટ ટેક્સ્ટ મેસેજ જોઈ લો, થોડુંક હું છેલ્લે છેલ્લે બગડી નથી બરોબર ને, હા આવતીકાલનો જે જમણવાર છે ને ભાઈ, એ પોતપોતાન ઘરે છે, જમીન લેજો, કેટલા ધ્યાનથી આપણે બોલો, અહીં જીમ હતું ને એકવાર જીમ હતું મગજ મને બે બોલો, હા પણ પરિવાર આપ સૌનો દિલથી આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અમદાવાદ, હૈદરાબાદ, જાફરાબાદ, ધન્યવાદ, જાફરાબાદ, માઇક પર 500 ફૂટ પર।